અમદાવાદમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા છે. વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ આચાર્યની ધરપકડ થઈ છે. હોમગાર્ડ જવાન કિરણ પરમારની ધરપકડ થઈ. વસ્ત્રાપુરમાં અકસ્માતના કેસમાં સમાધાન માટે લાંચ માંગી હતી. અકસ્માત કેસમાં સમાધાન કરાવવા રૂપિયા 9,500 રૂપિયા માંગ્યા હતા. ચાંદખેડામાં રૂપિયા 3,500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. તો અમદાવાદમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા છે. વધુ એક જે આ બનાવ સામે આવી રહ્યો છે, લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી છે તે હવે હાથ ધરવામાં આવી છે. વસ્ત્રાપુરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ આચાર્યની ધરપકડ કરી લેવામાં આવી છે. હોમગાર્ડ જવાન કિરણ પરમારની ધરપકડ થઈ છે. વસ્ત્રાપુરમાં અકસ્માતના કેસમાં સમાધાન માટે આ લાંચ છે તે માંગવામાં આવી હતી. અકસ્માત કેસમાં સમાધાન કરાવવા માટે 9,500 રૂપિયા માંગવામાં આવ્યા હતા. ચાંદખેડામાં રૂપિયા 3,500ની લાંચ લેતા એસીબીએ તેમને રંગે હાથ ઝડપી પાડ્યા છે અને હવે વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. અમદાવાદની આ સમગ્ર બનાવ છે. કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા છે. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, અમદાવાદમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ લાંચ લેતા ઝડપાયા છે, શું મામલું? જી હા, જે પ્રકારે અમદાવાદની અંદર જયદીપ આચાર્ય નામના પોલીસ કોન્સ્ટેબલ અને કિરણ પરમાર નામના હોમગાર્ડને રૂપિયા 3,500ની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. આ જયદીપ આચાર્ય વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પીસીઆર 1-7 નોકરી કરે છે અને વસ્ત્રાપુર વિસ્તારની અંદર જે એક કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો, જે અકસ્માતમાં જયદીપ અને કિરણ દ્વારા જે ફરિયાદી છે તેને સમાધાન કરાવવા માટે 9,500ની આજે લાંચ માંગી હતી, જેમાંથી 3,500 આપવાનું નક્કી થયું હતું. આ લાંચને લઈને જ્યારે ફરિયાદીનો સંપર્ક કરતા એસીબી નો ફરિયાદી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ છટકું ગોઠવીને આ બંને કર્મચારીઓને હાલ તો ધરપકડ કરવામાં આવી છે. 3,500ની લાંચ લેતા તેઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એસીબીએ તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરીને હાલ તમામ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. બિલકુલ અનિતા, જાણકારી બદલ આપનો આભાર.